લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરની પેટા ચૂંટણી યોજવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે. હાઈકોર્ટે પેટા ચૂંટણીની માંગ સાધીની જાહેર હિતની અરજી ફગાવી છે. નિયમ મુજબ 6 મહિનાથી પણ વધુ સમય બેઠક ખાલી રહેવી જોઈએ તેવી અરજદારની એક રજૂઆત હતી કે આ બેઠક 6 મહિનાથી વધુ ખાલી ન રહેવી જોઈએ. આ સમગ્ર મામલે સંવાદદાતા રોનક વર્મા જોડાયા છે. રોનક, વધુ વિગતો. જી બિલકુલ જી, વિસાવદર બેઠક પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ એક વર્ષ પહેલા એટલે કે વર્ષ 2023માં રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ આજે બેઠક છે તે ખાલી પડી હતી. ચૂંટણી પંચના નિયમ મુજબ 6 મહિના સુધી બેઠક છે તે ખાલી ન રાખી શકાય, તેના પર પેટા ચૂંટણી કરવી પડે. પરંતુ આજે બેઠક છે તેના પર રાજીનામું આપ્યા પહેલા જે જીત છે તેને પડકાર આપવામાં આવ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન છે તે કરવામાં આવી હતી અને જે ઇલેક્શન પિટિશન ઉપર હજી સુધી કોઈ પણ નિર્ણય ન આવતા જે પેટા ચૂંટણી છે તે થઈ શકી નથી. તે પ્રકારે ચૂંટણી કમિશન છે તેનું કહેવું હતું. આ તમામ બાબતોની વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં આજે એક જાહેર હિતની જે અરજી છે તે દાખલ કરવામાં આવી હતી. તેમાં દાદ માંગવામાં આવી હતી કે વિસાવદર બેઠક પર છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી ચૂંટણી નથી યોજાઈ, સામાન્ય જનતાના પ્રશ્નો છે તે જેમને તેમ ઉભા છે, આ ઉપરાંત તેમને જે વિકાસ કાર્યો થવા જોઈએ તે મળી રહ્યા નથી. આ તમામ બાબતોની વાત એક જાહેર હિતની અરજી જયારે કોર્ટમાં મૂકવામાં આવી ત્યારે કોર્ટે તેને નકારી દીધી છે. આ ઉપરાંત કોર્ટનું એ પણ વલણ રહ્યું છે કે કોઈ પણ વિજેતા ઉમેદવાર સાથે જયારે ઇલેક્શન પિટિશન થાય છે તો તેના મોત બાદ પણ તે ઇનફ્રક્ટિવસ એટલે કે નિરર્થક થતી નથી, જ્યાં સુધી તેના પર કોઈ નિર્ણય ન આવે અથવા તો પછી અરજી કરનાર જે અરજદાર છે તે પાછી ન ખેંચે ત્યાં સુધી તે યોગ્ય ગણાતી નથી. આ તમામ બાબતોને લઈને કોર્ટે જે જાહેર હિતની અરજી છે તેના પર કોઈ પણ નિર્ણય છે તેને આપતા પહેલા જે જુદા જુદા નિયમો છે તે પણ બતાવ્યા હતા. ખાસ કરીને ખાલી પડેલી બેઠકને લઈને પેટા ચૂંટણીની માંગ છે તે સાથે જાહેર હિતની અરજી છે તે કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં જે ઇલેક્શન પિટિશન ચાલી રહી છે તે કારણોસર જે ચૂંટણી જાહેર ન થઈ શકી તેવો પણ ઇલેક્શન કમિશન તરફથી આજે કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે જે જાહેર હિતની અરજી છે તેના પર કોર્ટે કોઈ પણ વલણ સ્પષ્ટ નથી કર્યું. મૌખિક જે હુકમ છે તે આવ્યો છે, હવે જયારે એનો લેખિત હુકમ આવે છે તેના પર સૌની નજર રહેશે. પરંતુ આ પ્રકારે જે પેટા ચૂંટણી ક્યારની અટકેલી છે તે હજુ પણ અટકતી જ રહેશે અને જ્યાં સુધી ઇલેક્શન પિટિશનનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી થાય તેવો કોઈ પણ સંજોગ હાલ જણાઈ રહ્યા નથી. બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર. સમાચાર વડોદરાથી.